સરહદી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલી જલોત્રાના કર્માવત ખાતે અતિ પ્રાચીન ગુરુ ધૂંધળીનાથનું મંદિર પહાડ પર આવેલું છે જે મંદિરમાં મોટી સંખ્યામાં લોકો પોતાના બાળકોની ચૌલ ક્રિયા માટે આવતા હોય છે જોકે અતિ પ્રાચીન મંદિરે જવા માટે પહાડ પર પગથિયા સહિતની કોઈ જ પ્રકારની સુવિધાઓ ન હોવાથી દર્શને આવતા શ્રદ્ધાળુઓને ભારે અગવડતા પડી રહી છે તેમજ તળેટી ખાતે પણ પાણી સહિતની કોઈ જ સુવિધાઓ ન હોવાથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને આજે ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાન તીર્થ સેવા સમિતિના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને ગુરુ ધૂંધળીનાથના મંદિરને પ્રવાસન વિભાગમાં લેવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા ગુરુ ધૂંધળીનાથ મંદિરની ફાઇલને જોઈને સમગ્ર મામલે ટીમ દ્વારા સર્વે કરાવીને સરકારમાં મોકલી આપવા માટેની ખાતરી આપી હતી બનાસકોટા જિલ્લાના જલોત્રા ગામે જલોત્રા ગામની સીમ વિસ્તારમાં આવેલ ગુરુનો બોખરો કે જે દુધલીનાથ મહારાજની જગ્યા તરીકે ઓળખાય છે આ જગ્યામાં બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લો મહેસાણા જિલ્લો પાટણ જિલ્લો વિવિધ જિલ્લાના ગામોમાંથી ગુરુ મહારાજના દર્શનાર્થે યાત્રાળુઓ દર્શનાર્થીઓ આવે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ આ જૂનું ઐતિહાસિક પ્રાચીન સ્થળ છે પણ લગભગ તળેટીથી મોડીને ત્રણેક કિલો ત્રણથી ચાર કિલોમીટર જેટલી ઊંચાઈનું ઉપર શિખર છે અને શિખરમાં ત્યાં ગુરુ મહારાજની અદ્યતન મોટી મૂર્તિ છે આ મૂર્તિના દર્શનાર્થી જવા માટે રસ્તામાં કોઈ પગથિયાની સગવડ નથી પાણીની સગવડ નથી લાઇટની સગવડ નથી તળેટીમાં આવતા જે દર્શનાર્થીઓ છે એમને કોઈ પ્રાથમિક સુવિધાઓ મળે એવી કોઈ પણ સુવિધાઓ નથી એના માટે જલોત્રા ગામ સરપંચ અને ગામના આગેવાનો તથા આજુબાજુના દરેક ગામોના આગેવાનો મળી અને એક સમિતિની રચના કરી છે અને આ તમામ સુવિધાઓ સરકારશ્રી તરફથી મળે આ પવિત્ર યાત્રાધામ યા ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે એ માટે સમિતિ તમામ આજે મળી અને એક દરખાસ્ત કલેક્ટર સાહેબ બનાસકાંઠા શ્રી આનંદભાઈ પટેલ સાહેબને આજે રૂબરૂ આપી છે એ દરખાસ્ત વાંચી આનંદભાઈ પટેલ સાહેબે પણ આ ટીમને અને આ વિસ્તાર અને આ પવિત્ર સ્થાનકનો બરાબરનો અને વિકાસ ઝડપી થાય અને લોકોને સુવિધાઓ મળી રહે તે માટે ખૂબ જ પોઝિટિવ એપ્રોચ અમને આપ્યો છે અને ટૂંક જ સમયમાં એક ટેકનિકલ ટીમ તેઓ સ્થળે મોકલી આપવાનું કહ્યું છે અને એની દરખાસ્ત આવેથી સરકાર સરકારશ્રીમાં રજૂઆત કરી અને આ ગ્રાન્ટો કે મેળવી અને આ સ્થળનો સર્વાંગી વિકાસ થાય અને લોકો સુખ સુવિધા મળી રહે એવી વ્યવસ્થા કરવા કલેક્ટર સાહેબે અમને જણાવ્યું છે એટલે આ તબક્કે કલેક્ટર સાહેબનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આપના દ્વારા પણ આ પ્રચાર પ્રસાર થાય અને સહકાર મળી રહે આ સ્થળના વિકાસ માટે એવી રજૂઆત છે અને